ચલો તો હ્યુમન આઈ આપણે આમ તો સૌથી વધારે સેન્સિટિવ છે. ચલો સેન્સિટિવ છે તો આપણે એના માટે એક વર્ડ યુઝ કર્યો તો કે કેમેરા જેવું છે. કેમ કેમેરા જેવું છે? કારણ કે હ્યુમન આઈ કોઈ પણ જગ્યાએ ફોટોસ જે ક્લિક થાય છે એની ઇમેજ ફોર્મ ક્યાં કરે છે? રાઈટ. હવે રેટિના ઉપર તમારી ઇમેજ ફોર્મ થઈ ગઈ પછી રાઈટ સેન્સિટિવ છે વાળી આખી પ્રોસેસ છે. આ ઓરલી આપણને આખી પ્રોસેસ શું હતી કઈ હતી એ બધી જમ ખબર છે રાઈટ. પણ લાઈન ટુ લાઈન જે આપણને ખબર હોવી જોઈએ એ નથી. તો આજે પહેલા લાઈન ટુ લાઈન હ્યુમન આઈ. સેકન્ડ થિંગ, કાલે મોર્નિંગમાં ફર્સ્ટ લેક્ચર મારો છે રાઈટ, ત્યારે હું હ્યુમન આઈ આખી મોઢે લખાવીશ, ડાયાગ્રામ ફરીથી ડ્રો કરાવીશ અને આખી હ્યુમન આઈ ફરીથી લખાવડાવીશ. ઓકે, તમે હ્યુમન આઈ મેં કીધું છે હું લખાવીશ જ, તે ફિક્સ જ છે, ઘરેથી લખી જ ન લે સર પેપર માર્ક્સ ત્યારે પેજ મૂકી બીજું પેજ ચડાવી દીધું, કારણ કે એની ટર્મ્સ હું અલગ કરાવીશ પહેલાં આપણે કરતા હતા ઇમેજ ફોર્મેશન. ઓકે ચલો ટેક્સ્ટ બુક ઓપન કરો. નથી જોડી શકતા, ઓળખી શકો છો પણ એની એક લિમિટ છે ત્યાં સુધી તમે એને ઓળખી શકશો. સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ છે બાય ધેટ સ્મેલ, તમે ડીઓ છાંટો છો, તમે બાર કેવન્યુ ડીઓ છાંટતા હોય કે કોકનો ડીઓ છાંટતા હોય, તમારી આંખ બંધ છે ને તમારો ડીઓ કોક બીજો છાંટી ગયો તો સ્મેલ ઉપરથી ખબર પડી જાય, તો તમારી સ્મેલ ઉપરથી તમે એટલું કહી શકો. આફ્ટર ધેટ સેકન્ડ ટેસ્ટ, આંખો બંધ કરાવી હોય તમારે બધાની પેસ્ટ્રી શોપ પર લઈ જવું, બધાની પેસ્ટ્રી ખવડાવો તો બધાને ખબર પડશે કે પેસ્ટ્રી ખાધી, આ પેસ્ટ્રી જ હતી પણ એવો કયા કલરની હતી, તો કલર વેરિએશન નથી ખબર પણ પેસ્ટ્રી હતી એ આપણને ખબર છે. આટલે એક સાઉન્ડ થઈ મેં આ રોજે રોજ આપણે કાર્ય કર્યું છે જોરદાર. ઇયરફોન પ્લગ ઇન કરશું, સોંગ પ્લે કરશું, આંખ બંધ છે પણ એના ડાન્સ સ્ટેપ શું હશે ને યાદ છે અને ઇમેજિનરી થાય છે રાઈટ. ઓલસો બાય ટચ, વિચારો કે રોઝનું ફ્લાવર છે, હું રોઝને ઉપરથી નહીં નીચેથી પકડાવું તો કાંટા વાગે ખબર પડી શકે ન પડે. It enables us to see the beautiful, colorful world around us. So, આ બધા જે પાંચે પાંચ સેન્સ ઓર્ગન છે બધામાં મોસ્ટ વેલ્યુએબલ કોણ છે? તો સિગ્નિફિકન્ટ વર્ડનો મીનિંગ શું થયો? મોસ્ટ વેલ્યુએબલ. ઓકે, તો મોસ્ટ વેલ્યુએબલ મારા માટે કોણ છે? હ્યુમન આઈ છે, જે આપણને શું દેખાડે છે આજુબાજુની દુનિયા. ચલો આ ઇન્ટ્રોડક્ટરી પોર્શન હતો, હવે લીગલ હ્યુમન આઈની અંદર શું હતું ને આપે છે. ધ હ્યુમન આઈ ઇઝ લાઈક અ કેમેરા, પેન્સિલ ઓર પેન હાથમાં રાખજો. ધ હ્યુમન આઈ ઇઝ લાઈક અ કેમેરા અંડરલાઈન, તો આપણી આંખ છે કે ના જેવી સર કેમેરા જેવી છે, તેમાં મેગાપિક્સલ ગોતવાના નહીં. ઓકે, ઇટ્સ લેન્સ સિસ્ટમ ફોર્મ્સ એન ઇમેજ ઓન ધ લાઈટ સેન્સિટિવ સ્ક્રીન કોલ્ડ ધ રેટિના અંડરલાઈન. સો તમારી ઇમેજ ક્યાં ફોર્મ થાય છે? રેટિના ઉપર ફોર્મ થાય છે અને રેટિના છે કેવી છે? લાઈટ સેન્સિટિવ છે.
લાઈટ સેન્સિટિવ હોય એના ઉપર જ્યારે પણ લાઈટ ઇન્સિડન્ટ થશે તરત જ એના બધા જ સેલ્સ થઈ જશે એક્ટિવેટ થાય છે. લાઈટ એન્ટર ધ આઈ થ્રુ એ થિન મેમ્બ્રેન કોલ્ડ ધ કોર્નિયા. મેં કીધું તું આંખની ઉપરનું જે લેયર છે એ કયું છે આપણા માટે? કોર્નિયા. જે કોર્નિયા તમારું ક્લોઝ છે તો કોઈ લાઈટ રેઝ અંદર એન્ટર થવાના નથી. લાઈટ રેઝ એન્ટર નહીં થાય તો લાઈટ રેઝ અંદર એન્ટર ન થાય તો કોઈ ઇમેજ ફોર્મ થશે નહીં. તો મારે ઇમેજ ફોર્મ કરવી છે તો લાઈટ રેઝ એન્ટર થવા જોઈએ, રાઈટ? ઓકે, બધા પાસે હાથ છે? હાથની જે સ્કીન છે એને ટચ કરો તો પેલી. ઓકે, તમારી આઈની ઉપરની ટચ કરો. થિનેસ્ટ લાગી કમ્પેર ટુ ધીસ વન. તો આપણા બોડીની અંદર જે થિનેસ્ટ સ્કીન હોય ને એની અંદર આ કોર્નિયાની સ્કીન પણ કેવી આવે? થી ફરીથી લાઈન જોઈએ એટલે ફરીથી સમજાય જશે. લાઈટ એન્ટર ધ આઈ થ્રુ એ થિક મેમ્બ્રેન. હવે ફરી થિક મેમ્બ્રેન કઈ રીતના છે? અહીંયા સ્કીન કેવી હોય છે? થિક. અહીંયા કેવી હશે? થિક. ઇસ કોલ્ડ ધ કોર્નિયા. ઇટ ફોર્મ્સ ધ ટ્રાન્સપરન્ટ બ્લડ ઓન ધ ફ્રન્ટ ઓફ ધ સરફેસ ઓફ ધ આઈ બોલ એઝ સ્વાનિંગ થિક. હવે ચલો ડાયાગ્રામ છે એમાં તમને ખબર પડતી આપણે આપી દીધું છે. તમારી આંખ છે એમાં જેટલો પણ આ વ્હાઇટ પોર્શન દેખાય છે એ વ્હાઇટ પોર્શન છે એ શું છે? તમારા માટે આઈ બોલ છે. શું છે? આઈ બોલ. હવે આ આઈ બોલ છે એની અંદર વ્હાઇટ પોર્શન જેટલો હશે ને એની અંદર તમે કોઈ પણની આંખમાં જુઓ તમને બ્લેક પોર્શન ક્લિયરલી દેખાય જશે પણ વ્હાઇટ પોર્શન છે થોડો બ્લર થયેલો જ દેખાશે. મેઇન રીઝન શું છે? રીઝન શું હશે? બીકોઝ એની અંદર વોટર છે. આપણે એવું કહે છે કે એકયસ હ્યુમરસ છે તે એકયસ હ્યુમરસ છે એટલા માટે થોડુંક કેવું લાગે છે આપણને બ્લડ થઈ ગયેલું લાગશે. અંડરલાઈન ધ આઈ બોલ ઇઝ એપ્રોક્સિમેટલી સ્ફેરિકલ ઇન શેપ વિથ અ ડાયામીટર ઓફ અબાઉટ 2.3 સેન્ટીમીટર. તો એનો શેપ કેવો છે? સ્ફેરિકલ છે. એઝ વેલ એઝ એની ડાયામીટર કેટલી છે? 2.3. ડન. ઓકે, કોઈ અહીંયા કેવું જોઈએ કે જે સર્કલમાં હોય સર્ક્યુલર આર્ક જોઈએ છે જેટલી પણ લાઇટ આવે છે બધી મારે આઉટર સર્ફેસ ઓફ ધ કોર્નિયા ઉપર ઇન્સિડન્ટ થશે પણ બધી અંતર એન્ટર થઈ જાય છે? ના, બધી અંતર એન્ટર થતી નથી. The crystalline lens merely provide the final adjustment of the focal length required to focus object at the different distance on the retina. Okay, normal eye ની વાત કરીએ. જો કદાચ ઇન ફ્યુચર આ ચેપ્ટરમાં મેં નોર્મલ આઈ એવો વર્ડ યુઝ કરું ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું જેને ચશ્મા છે ને એ લોકોને ચશ્મા વગરના છે એ લોકોની આઈ છે કેવી કહેવાશે? નોર્મલ. હવે નોર્મલ આઈ છે તો હું નિયર બાય ઓબ્જેક્ટ કોઈ પણ ચેક કરીશ મને ક્લિયરલી દેખાય છે. હું દૂરનો ઓબ્જેક્ટ ચેક કરીશ તો મને ક્લિયરલી દેખાય છે. તો નજીકનો ઓબ્જેક્ટ છે દૂરનો ઓબ્જેક્ટ છે બંને ક્લિયરલી દેખાય છે એની ટર્મ્સ એવી છે કે તમારો જે લેન્સ છે એ લેન્સ એ શું કરે છે? એની ફોકલ લેન્થમાં એડજસ્ટમેન્ટ શો કરે છે. ઓકે, એ ઇઝીલી એડજસ્ટ થયો ડેટ્સ વાય આપણને નિયર બાય એન્ડ ડિસ્ટિંક્ટલી બંને ઓબ્જેક્ટ્સ ક્લિયરલી દેખાય છે. એના પછીની થિયરીમાં આવશે કે કે લેન્સ કેવો થાય ત્યારે એની કઈ વસ્તુને તમે ક્લિયરલી જોઈ શકો છો. ઓકે, એન્ડ મિયરલી પ્રોવાઈડ એટલે ઇઝીલી પ્રોવાઈડ કરે છે એની લેન્સ. આપણો લેન્સ હોય ને જેલી લાઈક સ્ટ્રક્ચર છે. તમે જેલી જોઈ છે ને બધા? તો જેલી હોય એ બધાની અંદર શું થાય છે? સ્ટ્રેચિંગ ઇફેક્ટ શો થશે. ઓકે, વોટર આઈ છે સર. અથવા સોરમાં ઉઠી ત્યારે વોટર ઓફ ધ આઈ કોઈ વસ્તુ હોય છે ખબર છે એ શું છે? એક પ્રકારનું ક્લાઉડી એટમોસ્ફિયર છે. ઈ યુપીલ ની આજુબાજુ માં છે ત્યારે ના એમ ને સર જાતે થોડો થોડા વધી જાગે તો એ થઈ જાય બ્લર દેખાવા માં. એ કે બ્લર દેખાવાનું રીઝન એક જ છે કે યુપીલ છે એમાંથી લાઇટ રેસ એન્ટર થવા જોઈએ. જો લાઇટ રેસ કમ્પ્લીટ એન્ટર થયા તો જ તમને વસ્તુ ક્લિયરલી દેખાય. લાઇટ રેસ કમ્પ્લીટ એન્ટર ન થયા તો વસ્તુ ક્લિયર દેખાશે નહીં. તો એ લાઇટ રેસ કેમ ક્લિયરલી એન્ટર ન થયા? તો તમારા એકયસ હ્યુમરસનું જે કોઈ લેયર છે વોટર વર્ડ જે માઇનોરલી ત્યાં આવી જાય. જ્યારે બ્લર દેખાય ને કોઈ પણ વસ્તુ ત્યારે એકવાર પાણી નાખીને ઘસી નાખશે ક્લિયર થઈ જાય. વી ફાઇન્ડ ધ સ્ટ્રક્ચર કોલ્ડ આઈરિસ બિહાઇન્ડ ધ કોર્નિયા.
આપણે કર્નિયા છે એની બિહાઇન્ડ માં જ બનાવેલું છે આઈરિસ અન્ડરલાઈન આઈરિસ ઇઝ અ ડાર્ક મસ્ક્યુલર ડાયાફ્રામ ધેટ કંટ્રોલ ધ સાઇઝ ઓફ ધ પ્યુપિલ મે અહીંયા જી ને સાઇલેન્ટલી યુઆઈ જો છે ડાયાફ્રામ ઓકે તો તમારે ડાયાફ્રાગમ પોસિબલ નથી જી સાઇલેન્ટ ઓકે તો નોર્મલી ઉસે તો તમારી આ હ્યુમન આઈ છે એની અંદર વચ્ચે બ્લેક કલર નો પોર્શન દેખાય છે ભાઈ બ્લેક કલર નો પોર્શન શું શો કરે સર આઈરિસ કે એને માટે આપણે કયો વર્ડ યુઝ કર્યો છે ડાર્ક મસ્ક્યુલર ડાયાફ્રામ ઓકે વિચ કંટ્રોલ ધ સાઇઝ ઓફ ધ પ્યુપિલ પ્યુપિલ ની સાઇઝ ને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે હવે વિચારો તો મેં એવું કીધું હતું તમને કે તમે સપોઝ અત્યારે ડાર્ક રૂમ માં છો અચાનક કોઈ લાઇટ બ્રાઇટનેસ વાળા રૂમ માં જાવ તો તમારી આઈસ છે એ નોર્મલ હતી એવી જશે કે થોડી ઝીણી થઈ જશે હવે નાની આઈસ થઈ તો એમાં પ્યુપિલ સાઇઝ ને પણ શું કરશે સ્મોલ કરશે તો વધારે લાઇટ ડે સેન્ટર નો થાય ડેમેજ ન થાય ઓકે ઇફ તમે બહુ બ્રાઇટનેસ વાળી રૂમ માંથી સાવ ડાર્કનેસ વાળી રૂમ માં આઈસ મોટી થશે પ્યુપિલ સાઇઝ પણ કઈ થશે મોટી ધ પ્યુપિલ રેગ્યુલેટ એન્ડ કંટ્રોલ ધ એમાઉન્ટ ઓફ લાઇટ એન્ટરિંગ ટુ ધ આઈ તો તમારી આંખની અંદર જેટલી પણ લાઇટ એ સેન્ટર થાય છે કે લાઇટને રેગ્યુલેટ કરવાનું અથવા તેને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે પ્યુપિલ પ્યુપિલ ઈ સાઇઝ રેગ્યુલેટ આઈરિસ કરે બરાબર આઈરિસ પ્યુપિલ એ રેગ્યુલેટ કરે છે વસ્તુ અલગ છે પણ પ્યુપિલ પોતે શું કરે તો લાઇટને રેગ્યુલેટ કરશે કે કેટલી લાઇટ અંદર એન્ટર થવા દેવી કેટલી લાઇટને એન્ટર નથી થવા દેવી ઓકે ચલો નેક્સ્ટ જો ધ આઈ લેન્સ ફોર્મ એન ઇન્વર્ટેડ એન્ડ રિયલ ઇમેજ ઓફ ધ ઓબ્જેક્ટ ઓન ધ રેટિના યાદ હોય તમે એવું કીધું હતું કે તમારે જે લેન્સ યુઝ કરો છો ક્રિસ્ટલાઇન એનું વર્કિંગ પણ જેવું છે કોન્વેક્સ કોન્વેક્સ લેન્સ જેવું હોય તો કોન્વેક્સ લેન્સ થ્રુ આપણને ઓલવેઝ કેવી ઇમેજ મળે છે રિયલ એન્ડ ઇન્વર્ટેડ તો આપણી રેટિના ઉપર જે ઇમેજ ફોર્મ થાય છે કેવી હશે ઓલવેઝ રિયલ એન્ડ ઇન્વર્ટેડ જ હશે ધ રેટિના ઇઝ ડેલિકેટ મેમ્બ્રેન હેવિંગ ધ એનોર્મસ નંબર ઓફ ધ લાઇટ સેન્સિટિવ સેલ્સ એનોર્મસ એટલે બહુ વધારે તો તમારી જે રેટિના છે એ રેટિના ઉપર તમારી ઇમેજ ફોર્મ થાય છે તો વિચાર તો હું એવું કહી શકું કે ઇમેજ બે લાઇટ ભેગી થઈ ત્યારે જ બની છે તો રેટિના ઉપર એક મેમ્બ્રેન છે રેટિના તો રેટિના ઉપર શું છે ઘણા બધા લાઇટ સેન્સિટિવ સેલ્સ છે તો જેવી તમારી લાઇટ ઇમેજ વાળી લાઇટ રેટિના ઉપર આવી તરત જ બધા સેલ્સ ઉડી જશે એક્ટિવેટ થાય છે ધ લાઇટ સેન્સિટિવ સેલ્સ ગેટ એક્ટિવેટેડ અપોન ઇલ્યુમિનેશન એન્ડ જનરેટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ જનરેટ કરવા એટલે ઇલેક્ટ્રિસિટી પાસ કરવું નહીં ઇલ્યુમિનેશન એટલે સ્પીડમાં જેવું તમારું લાઇટ એન્ટર થયું તરત જ બધા સેલ એક્ટિવેટ થશે એન્ડ બાય ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે સ્વિચ ઓન કરો તરત જ ફેન થાય છે એની જે સ્પીડ છે એનાથી ડબલ સ્પીડમાં એ શું કરશે મેસેજને પાસ કરશે તે સિગ્નલ્સ આર સેન્ડ ટુ ધ બ્રેઇન બાય ઓપ્ટિક નર્વ તો એ મેસેજ પાસ કર્યો હોય ને પણ મેસેજ કોના થ્રુ પાસ થાય છે ઓપ્ટિક નર્વ થ્રુ કોના સુધી જાય છે ધ બ્રેઇન ઇન્ટરપ્રિટ ધીસ સિગ્નલ્સ બ્રેઇન શું કરે છે ઇન્ટરપ્રિટ કરે છે ઓકે ઘણી વખત આપણે મૂવીઝ જોઈએ છીએ કે જે દેશભક્તિ વાળા છે એમાં આતંકવાદીઓ આવી ગયા હોય તો એવું કરે કે મેસેજમાં અલગ અલગ લેંગ્વેજ યુઝ કરે કોડ વર્ડ્સ રાઈટ હવે કોડ વર્ડ યુઝ કર્યા છે તો આપણા જે અમે ઇન્ટેલિજન્સ વાળા હોય ને કોડ વર્ડ્સને ટ્રેક કરે છે અને કહે છે કે આનો મિનિંગ આ હશે આનો મિનિંગ આ હશે તો એનો મિનિંગ શું કહેવાય આખું એને શું કર્યું ઇન્ટરપ્રિટ કર્યું એને જે સિગ્નલ મોકલા હતા એ સિગ્નલને આ ભાઈએ શું કર્યા ટ્રેક કર્યા એટલે કે એને એને પ્રિન્ટ કર્યા એનો મિનિંગ કર્યો તો બ્રેઇન શું કરે સર જે સિગ્નલ્સ બાય ધ ઓપ્ટિક નર્વ આવ્યા છે બ્રેઇન એને શું કરે છે ઇન્ટરપ્રિટ કરે છે એટલે કે એને સમજે છે કે શું વસ્તુને જોવા માંગે છે એન્ડ ફાઇનલી પ્રોસેસ ઓફ ધ ઇન્ફોર્મેશન સો દેટ વી રિસીવ ઓબ્જેક્ટ એઝ ધેર અને આપણને પછી ફાઇનલી ઇન્ફોર્મેશન મળે છે કે ઓબ્જેક્ટ એક્ઝેક્ટલી કેવો હતો અથવા કેવો છે ઓકે પણ એક યાદ રાખવાનું બ્રેઇનની અંદર ઇન્વર્ટેડ ઇમેજ છે ને એને ડિરેક્ટ કરશે ઓકે ધેન